વાલેકુમ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમે સારા જ હશો. અલ્લાહ પાકથી એવી દુઆ તમન્ના કરું છું અને તમે અમારા માટે દુઆ કરશો અને અમે પણ તમારા માટે દુઆ કરીશું. અલ્લાહ બધાને સાજન હર્ષા રાખે અને આપણે અભ્યાસ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે આજે આમુખના આધારસ્તંભો વિશે વાત કરીશું. આમુખ કે જેની શરૂઆત બંધારણ ની શરૂઆતમાં જે આવે છે, બંધારણની શરૂઆત અને બંધારણનો આત્મા જેને ગણાય છે, એ આમુખના જે આધારસ્તંભ છે કે જેના ઉપર આમુખ ટકેલું છે, આધારસ્તંભો યાને પિલર્સ કે જેના ઉપર આપણું આમુખ ટકેલું છે, એ આમુખના આધારસ્તંભોમાં સૌ પ્રથમ એક પહેલું આવશે લોકશાહી. તો વિદ્યાર્થી મિત્રો, લોકશાહી વિશે તમે બધા માહિતગાર છો જ. અને લોકશાહી મૂળ જે શબ્દ છે, યાને કે ડેમોક્રેસી જેને કહેવાય છે, એ ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેમાં ડેમોસ એટલે લોકો અને ક્રેટોસ એટલે સત્તા, એનો અર્થ થાય છે. એ ડેમોસ અને ક્રેટોસ શબ્દ પરથી લોકોની સત્તા એ શબ્દ ઉતરી આવ્યો છે. અને એની બીજી પણ ઘણી વ્યાખ્યા છે જે તમને મોડે જ હશે, કે લોકશાહી એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન, યાને કે એવું રાજ્ય કે જ્યાં અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સત્તા નથી હોતી, પરંતુ લોકોના હાથમાં સત્તા હોય છે. લોકશાહી એવી શાસન વ્યવસ્થા છે કે જેમાં લોકો સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર પણ ધરાવતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે કે લોકસભાને કારોબારી યાને કે પ્રધાનમંડળ અને વહીવટીતંત્રને જવાબદાર હોય છે. તો આમ વિદ્યાર્થીઓ એ નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનો સુકાન સંભાળે છે, યાને કે 5 સાલ સુધી. અને એ જ રીતે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ પણ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. તો આમ લોકશાહીનો અર્થ થશે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. તો આ રીતે આપણા દેશની અંદર લોકશાહી શાસન વ્યવસ્થા ચાલે છે, યાને કે એની અંદર પુખ્ત વયના મતાધિકારો એ સત્તા કરનાર વ્યક્તિને ચૂંટી કાઢે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આપતા નથી, યાને કે 5 વર્ષ પૂરા થાય તો જ એ સત્તા પર રહી શકે અને ફરીથી 5 સાલ પૂરા થતાં ફરીથી ચૂંટણી કરવામાં આવે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો પર કામ કરે છે, તેથી જ તેને જવાબદાર સરકાર પણ કહે છે. એ સાથે તમને ભારતીય લોકશાહીમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાનો પણ સ્વીકાર જોવા મળશે. તો આમ વિદ્યાર્થીઓ, એની સ્પષ્ટતા પણ આપણા આમુખમાં કરવામાં જ આવી છે. હમણાં મેં તમને કીધું કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો મતલબ થશે કે 18 વર્ષ કે તેથી ઉંમરના ભારતના કોઈ પણ નાગરિક, જ્યારે તમે પણ 18 સાલના થઈ જશો, તો કોઈ પણ ભારતના નાગરિક કે જે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય, એમને કોઈ પણ જાતના જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, લિંગ, આવક, શિક્ષણ કે જન્મસ્થાનના ભેદભાવ વિના પોતાનો કિંમતી મત આપવાનો અધિકાર અહીંયા નોંધવામાં આવ્યું છે. જો કે એના માટે તમારે, યાને કે મતદારે, મતદાર યાદીમાં પોતાના નામની નોંધણી કરાવવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, એ સિવાય આપણે જોઈએ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો અર્થ તમે જોઈ જ લીધો. એ સિવાય આપણે જોઈએ તો સમાજવાદી બીજો મુદ્દો થશે, કે સમાજવાદી એનો અર્થ થશે કે સમાજને કલ્યાણ રાજ્ય બનાવવા તરફ લઈ જાય ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો જ મુખ્ય ઉદ્દેશ ધરાવે છે, જેમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય આપણા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં થયેલું છે. યાને કે સમાજ, સારા સમાજની રચના કરવા માટે રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, યાને સરખી વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય, રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી હોય અને કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ ભેગી નહીં થઈ જાય,
સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્ણ વિકાસની તકો મળે અને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ અમીર વચ્ચેના ભેદોને નાબૂદ કરવાનો તથા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો એનો હેતુ રહેલો છે. આપણું બંધારણ એ સામાજિક દસ્તાવેજ છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો મુદ્દો છે બિનસાંપ્રદાયિકતા. ભારત બિનસાંપ્રદાયિક દેશ કહી શકાય, યાને કે ધર્મનિરપેક્ષ રાજ્ય છે. આનો મતલબ થશે કે ભારતને પોતાને કોઈ ધર્મ નથી, ભારતનો રાજ્યને પોતાને કોઈ ધર્મ નથી, તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો પણ આપી શકે નહીં. કોઈ પણ બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકાય નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની છૂટ છે, પરંતુ રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક આપવામાં આવે. આ જ એ બિનસાંપ્રદાયિકતાનો હેતુ રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, આમુખના આધારસ્તંભો ત્રણ હતા, એની વાત કર્યા પછી આપણે જોઈશું આપણા બંધારણના મૂળભૂત લક્ષણો. લક્ષણો એને કહેવાય કે કેવું છે આપણું બંધારણ, કેવું છે. જો અગર એ સવાલ હોય તો એનો જવાબ આવશે કે બંધારણનું પહેલું લક્ષણ આવશે કે લિખિત દસ્તાવેજ છે. વિદ્યાર્થી મિત્રો, તમે તો જાણો જ છો કે 26 જાન્યુઆરી 1950 અમલમાં આવેલું આપણું વિશ્વનું સૌથી મોટામાં મોટું વિસ્તૃત અને વિગતવાર પૂર્ણ રીતે દર્શાવેલી માહિતી મુજબ આપણું બંધારણ આ લેખિત સ્વરૂપમાં છે. અને આપણા બંધારણને બનાવવા માટે બ્રિટન, ઇઝરાયલ સિવાય ભારત સાથેના ઘણા બધા દેશોના બંધારણો લેખિત સ્વરૂપમાં જ છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને આપણું બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને તેને લેખિત સ્વરૂપ પણ આપવામાં આવ્યું, અને લખેલા સ્વરૂપમાં છે. વિદ્યાર્થી મિત્રો, એ સિવાય આવશે આપણું બંધારણનું કદ. બીજું લક્ષણ આવશે કે બંધારણનું કદ કેવું છે. તો ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે. એની અંદર 395 અનુચ્છેદો, આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટો કે જે હવે વધીને 12 થઈ ગયા છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતરસંબંધો, લોકોના મૂળભૂત હકો અને ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેની અંદર આવશે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એમના વિશે, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો વિશે માહિતી આપવામાં આવી છે. અને તેથી જ કહી શકાય કે આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં વધારે લાંબુ, વિસ્તૃત અને વિગતપૂર્ણ રીતે બન્યું છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો મુદ્દો છે, ત્રીજું લક્ષણ કે એક જ નાગરિકત્વ. આપણા દેશમાં દરેક ભારતના નાગરિકોને એક જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે. અમેરિકા જેવા દેશમાં દરેક નાગરિકોને બેવડું નાગરિકત્વ મળે છે, યાને કે એક જે રાજ્યમાં રહેતા હોય તેનું અને બીજું અમેરિકા દેશનું. આમ બે દરેક નાગરિકોને બેવડું નાગરિકત્વ હક મળેલું હોય છે, જ્યારે ભારતમાં વસવાટ કરતા દરેક નાગરિકો ફક્ત એક જ નાગરિકત્વ ધરાવે છે. ચોથો મુદ્દો છે, યા લક્ષણ કહી શકાય, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. તો આની અંદર આપણે જોઈશું સમવાયનો મતલબ ફેડરલ થશે. તો ભારતમાં ક્યાંય પણ સમવાય શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્યોનો સંઘ યાને કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જ ઓળખાવે છે. ભારત સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેક પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પડવાનો અધિકાર નથી, યાને કે દરેક રાજ્યો કેન્દ્ર સાથે જોડાયેલા છે. કેન્દ્ર સરકાર કેટલીક વિશેષ અને ચડિયાતો સત્તાઓ ધરાવે છે. એ તો સ્વાભાવિક જ છે કે કેન્દ્ર એ જ સર્વથી ઉપર છે, એટલે એને ખાસ અને ઊંચી કહી શકાય તેવી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ છે, જેનાથી આગળ જઈને ઝઘડાઓ નહીં થઈ જાય. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજન સંદર્ભે કોઈ મઠાગાંઠ ઊભી થાય તો તે બંધારણ એના માટે અર્થઘટનનું કામ કરે છે.
विद्यार्थी मित्रों अहीं केन्द्र यादी राज्यों यादी अने संयुक्त यादी आम त्रण विभागों पाड़ीने एमनी जवाबदारी वहेंची लेवामां आवी छे। सौ प्रथम आपणे केन्द्र यादी जोईशुं तो एनी अंदर कुल 97 जेटला विषयों समावेश थयो छे अने जेमां मुख्य कही शकाय एवा कायदा घड़वानी सत्ता संसद धरावे छे। ए सिवाय संरक्षण, विदेशी बाबतो, अणुशक्ति, नाणुं, वीमो, बैंकिंग, तार टपाल अने रेलवे जेवा महत्वना कार्यों काम ए केन्द्र सरकार धरावे छे। ए सिवाय बीजी यादी छे ए राज्य सरकारनी यादी छे। राज्य सरकारनी यादीनी अंदर राज्य सरकार पासे आवशे कया कार्यो तो एमां 66 जेटला विषयों समावेश करवामां आव्यो छे कि जेनी अंदर कायदो अने व्यवस्था, शिक्षण, स्थानिक स्वराजनी संस्थाओं, कृषि, सिंचाई, आरोग्य भूमि, राज्यों आंतरिक व्यापार वाणिज्य आ बधी सेवाओं समावेश थाय छे। जो केन्द्र ने लगे कि राज्य में कायदो अने व्यवस्था पड़ी भांग्या छे तो राज्यनी संमति साथे के राज्यनी मरजी विरुद्ध जईने केन्द्र ते राज्य में केन्द्रीय अनामत पोलिस दळों ने मोकली शके छे। विद्यार्थी मित्रों पछी आवे छे संयुक्त यादी। संयुक्त यादी में 47 जेटला विषयों समावेश थयो छे जेना पर कायदा घड़वानी सत्ता केन्द्र अने राज्य बंने धरावे छे। परंतु ज्यारे राज्यना कायदा में विवाद के संघर्ष ऊभो थाय त्यां केन्द्रनो कायदो चढ़ियातो अने सर्वोपरी गणाय छे। आम समवाय तंत्र में केन्द्र ने संयुक्त यादी में पण विशेष सत्ताओ आपी छे। आ यादी में दीवानी अने फौजदारी बाबतो, लग्न, छूटाछेड़ा अने भरण पोषण, शिक्षण, आर्थिक उपाय आयोजन, व्यापारी संघों वगैरेनो समावेश थाय छे।